નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રાજ્ય સરકારની મહિલા માટેની એક સરસ મજાની યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ બટન ઉપર ક્લિક કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો રાજ્ય સરકારની એ યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના અને આ યોજના અન્વયે રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખની લોન સહાય મળવાપાત્ર થાય છે એટલે કે રૂપિયા એક લાખ પચીસ હજાર સુધીની લોન સહાય છે તે મળવાપાત્ર થાય છે અને ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલું છે તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને મહિલા સમૃદ્ધિ યોજના અન્વયે સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ યોજના અને વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમની વેબસાઇટ ઉપર હાલમાં આ યોજના ઉપલબ્ધ છે ત્યારબાદ મિત્રો આપણે યોજનાનો હેતુ જોઈએ તો વિચરતી અને વિમુક્ત જાતિની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવા માટે લક્ષ્યાંક જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુ ધિરાણ આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે ત્યાર પછી આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગીનો ધંધો વ્યવસાય કરી શકશે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે મળવાપાત્ર સહાય કેટલી તો મિત્રો લોનની મહત્તમ મર્યાદા રૂપિયા એક લાખ પચીસ હજાર સુધીની રહેશે અને વ્યાજનો દર વાર્ષિક ચાર ટકાનો રહેશે ત્યારબાદ મિત્રો આપણે આ યોજનાની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ જોઈ લઈએ તો મુખ્ય લાક્ષણિકતાઓમાં જોઈએ તો આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમની સો ટકા લોન આપવામાં આવશે લોનની રકમ ટકા રાષ્ટ્રીય નિગમ અને પાંચ ટકા રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીનો ફાળો શૂન્ય રહેશે એટલે કે આ લોનનો સો એ સો ટકા ફાળો છે તે રાષ્ટ્રીય વિકાસ નિગમ અને રાજ્ય સરકાર એમ બંને થઈને રહેશે જેમાં પંચાણું ટકા ફાળો છે તે રાષ્ટ્રીય વિકાસ નિગમ અને પાંચ ટકા ફાળો છે તે રાજ્ય સરકારનો રહેશે જેથી લાભાર્થીએ કોઈ પણ ફાળો રાખવાનો નથી એટલે કે લાભાર્થીનો ફાળો શૂન્ય રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો આ લોનની રકમ વ્યાજ સહિત અડતાલીસ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે લોન મેળવવાની પાત્રતા એટલે કે પાત્રતાના ધોરણો શું તો તેમાં જોઈએ તો અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના મહિલા હોવા જોઈએ ત્યાર પછી આગળ જોઈએ તો આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની રહેશે જેમાં દોઢ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા પચાસ રકમ ફાળવવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જોઈએ અને પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ પાત્રતામાં આગળ જોઈએ તો અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે અને છેલ્લે આપણે જોઈએ તો અરજદારને લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે તો આ પ્રમાણેની પાત્રતા ધરાવતા મહિલાઓ હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા એટલે કે અરજી કરતા સમયે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે તમારે અપલોડ કરવા પડશે તો તેમાં આપણે વિગતવાર જોઈ લઈએ તો સૌપ્રથમ જાતિનો દાખલો ત્યારબાદ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અને જો અરજદાર અભણ હોય તો તેવા કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડિકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડ તો આધાર કાર્ડના આગળ પાછળ બંનેના પેજની જરૂર રહેશે ત્યારબાદ રહેઠાણના પુરાવામાં ચૂંટણી કાર્ડ કે લાઇટ બિલની જરૂરિયાત રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો રેશન કાર્ડ તો રેશન કાર્ડ ને આગળ પાછળના પાનાની નકલની જરૂરિયાત રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અનુભવ અને તાલીમનું પ્રમાણપત્ર તો આ જે અનુભવ અને તાલીમનું પ્રમાણપત્ર છે તે મરજિયાત ડોક્યુમેન્ટ છે જો હોય તો તમે અપલોડ કરી શકો છો નહીંતર તે ફરજિયાત નથી ત્યાર પછી આગળ જોઈએ તો અરજદાર બીપીએલ લાભાર્થી હોય વિકલાંગ હોય કે વિધવા હોય તો તેનું પ્રમાણપત્ર તો આ પણ ફરજિયાત નથી આ એક મરજિયાત છે તો જે લોકોને લાગુ પડતું હોય તેઓ આ પ્રમાણપત્ર રજૂ કરી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો દૂધ સહકારી મંડળીનો દાખલો તો આ દૂધ સહકારી મંડળીનો દાખલો છે તે ફક્ત પશુપાલનના ધંધા માટે લોન લેતા હોય તેઓએ જ રજૂ કરવાનો રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો કોટેશન એટલે કે ભાવપત્રક અને છેલ્લે આપણે જોઈએ તો બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેકની નકલની જરૂરિયાત રહેશે તો આમ મહિલા સમૃદ્ધિ યોજના અન્વયે અરજી કરવા માટે અપલોડ કરવા આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તે અંગેની વેબસાઇટ અહીંયા તમે લિંક જોઈ શકો છો તો આ લિંક ખોલશો એટલે આ પેજ છે તે તમને જોવા મળી જશે અને આ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દેસુ તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ ઉપર આવી શકશો આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ તો જમીન રેકર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ ભરતી આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે ટેલિગ્રામ ચેનલની લિંક પણ અહીંયા જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને મળી જશે તો જો તમને ઉપયોગી લાગે તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ